નમસ્કાર, સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. વિજયનગરના ચંદવા પોસ્ટમેનની બેદરકારીને કારણે વિદ્યાર્થિનીને સમયસર ઇન્ટરવ્યુ લેટર ના મળતા છાત્રાને સરકારી નોકરી ગુમાવવાનો વારો આવતા લેખિતમાં ફરિયાદ વિજયનગર પોસ્ટમાસ્ટરને કરવામાં આવી છે. આજથી યાત્રાધામ અંબાજીમાં માતાજીની પાવડી પૂજા જે કોરોના કાળના સમયથી બંધ હતી જે આજથી ચાલુ કરી દેવાઈ છે. પંચમહાલ જિલ્લાની અને તાલુકા પંચાયતની ચૂંટણીનો જંગ છેડાઈ ગયો છે. પ્રેમને અનોખા અંદાજમાં પ્રદર્શિત કરતું ગુજરાતી ગીત મોસમનું અમદાવાદ ખાતે લોન્ચ કરવામાં આવ્યું. કેશોદ પ્લેસ ક્લબ દ્વારા નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. વાઘોડિયાના ધારાસભ્ય દ્વારા રિપોર્ટરને જાહેરમાં ધમકી આપેલ તેના વિરોધમાં કેશોદ પ્લેસ ક્લબ દ્વારા તાલુકાના રિપોર્ટરોની ઉપસ્થિતિમાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે 16મો વાર્ષિક પદવીદાન સમારોહ રાજ્યપાલની ઉપસ્થિતિમાં યોજાયો. ગીર સોમનાથ જિલ્લામાં નાળિયોલીમાં સફેદ માખીના ઉપદ્રવથી ખેડૂતોમાં વધી ચિંતા. 60% પાકને નુકસાનથી ખેડૂતોને ભારે ફટકો. નેત્રંગ સ્વામિનારાયણ મંદિરમાં પાટોત્સવ મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના પ્રાંતિજના વદરાળ ખાતે વનકર ફળિયામાં આવેલ શ્રી માકાલી માતાના મંદિરનો બીજો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. હવન, મહાપ્રસાદ સહિતનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ઈસમનો ક્રેડિટ કાર્ડનો નંબરનો ઉપયોગ કરીને 2,51,360 રૂપિયા ઓનલાઈન ખરીદી કરી લેતા કાર્ડ ગ્રાહક ઈસમ દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ઘરકણ ખાતે જાહેરમાં દારૂ પીને જાહેરમાં લથ્થેરે ખાતો બકવાસ કરતા એક ઈસમની પ્રાંતિજ પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સિતવાડા ગામેથી પ્રાંતિજ પોલીસે 4 લીટર દેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દિલ્હીમાં 26 જાન્યુઆરીએ થયેલા હિંસા મામલે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. લાલ કિલ્લા પર ઉપદ્રવમાં મુખ્ય આરોપી દીપસિંહની ધરપકડ પછી ઇકબાલસિંહની ધરપકડ કરવામાં આવી છે. ભારતીય નેવીથી રિટાયર થયેલા વિમાનવાહક જહાજને તોડવા પર સુપ્રીમ કોર્ટે આજે રોક લગાવી દીધી. ટ્વિટરે વાદાજનક હેશટેગ અને કન્ટેન્ટ હટાવ્યા. મુંબઈ ક્રાઇમ બાદના પ્રોપર્ટી સેલ પોર્નોગ્રાફી વિડિયો મામલે અભિનેત્રી ગહના વશિષ્ઠની રવિવારે ધરપકડ કરી. ટિકિટ વેચની મુદ્દે સીઆર પાટીલે માગી ક્ષમા. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 11,067 કેસ નોંધાયા. ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ચેન્નઈની હારથી બદલાયું ભારતીય ટીમનું સમીકરણ. આઈપીએલ સ્પોન્સરશિપમાંથી વિયોનું પત્તું કપાયું. સુરત શહેરના સિરામિક વેપાર સાથે જોડાયેલા વેપારીનું લોકડાઉન સમયે 1,00,000 રૂપિયાનું પેમેન્ટ ફસાઈ જવાથી આપઘાત કરી લીધો. કોંગ્રેસના એમએલએ ગ્યાસુદ્દીન શેખે ઈસીને લખ્યો પત્ર. પેટ્રોલ ડીઝલમાં ભાવમાં ભડકો. મુંબઈમાં પેટ્રોલ ₹94 ને પાર. તો આ સાથે સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.